કામરેજ તાલુકાના સેવણી ગામે સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મહાભારત કથાનું આયોજન કરાયું હતું। 3 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી કથા ચાલનાર છે। કામરેજ તાલુકાના સેવણી ગામે સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને રાધા કૃષ્ણ દેવનું રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે મહાભારત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથાના મુખ્ય વક્તા તરીકે પૂજ્ય સત શ્રી સંસ્કૃતાચાર્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે। સમાજમાંથી વ્યસનાદિક દુર્ગણો દૂર થાય, તેમજ માતૃ પિતૃ અને ગુરુ ભક્તિ તેમજ દેશભક્તિની ભાવના લોકોમાં જાગૃત થાય તે હેતુ સાથે રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, અને જેના ભાગરૂપે જ 3 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી મહાભારત કથા ચાલનાર છે। સુગમ સંગીત અને વિડીયો પ્રેઝન્ટેશનના માધ્યમથી વક્તા પૂજ્ય સંત શ્રી કથા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે। હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ આદિ જે ભગવાનના સ્વરૂપો, એમના 25 વર્ષ પૂર્ણ થતા હોવાથી રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ, અને રજત જયંતિ મહોત્સવ અંતર્ગત મહાભારતની કથાનું આયોજન થયું છે। ઘણા બધા અમેરિકા, કેનેડા આદિ દેશોથી બી NRI ભક્તો બી બધા આવ્યા છે ગામમાં, અને આખા ગામમાં ખૂબ ઉત્સાહ, ઉમંગ અને આખું ગામ ભેળું મળી અને આ સરસ મજાનો ઉત્સવ ઉજવી રહ્યો છે। મહાભારત કથા કઈ રીતે અને કેટલા દિવસ ચાલવાની છે? આ ઉત્સવમાં મહાભારતની કથા 7 દિવસ ચાલશે। તારીખ 3 થી 9 જાન્યુઆરી 2023 આ કથા ચાલશે। સમય રહેશે બપોર પછી 2 થી 5। કથાનું જે ઓડિયો વિઝ્યુઅલ કઈ રીતનું છે? કથા દરમિયાન મહાભારતના પ્રસંગો વર્ણવવામાં આવશે, સાથે સાથે વિડીયો ક્લિપો બતાવવામાં આવશે, સરસ મજાના ચાર્ટ દ્વારા બી ગહન વિષયોને સરળ રીતે સમજાવવામાં આવશે, અને સાથે નૃત્ય નાટિકાઓ દ્વારા પણ પ્રસંગો આખા આબેહૂબ ખડા કરી અને જેવો પ્રસંગ મહાભારતમાં વર્ણવ્યો એવો રજૂ કરવામાં આવશે।